नमस्कार मित्रों, फिटर हेल्प यूट्यूब चैनल 1000 प्लस एमसीक्यू सीरीज पार्ट 31 में आपनु स्वागत है। तो चलो मित्रों, महत्वना एमसीक्यू तरफ आप आगे बढ़ीशू। प्रश्न नंबर 601, शीट मेटल वर्क में कई मेटल नरम अने हेवी है? तो एनो राइट आंसर है लेड। त्यारबाद नवो प्रश्न, रिवेटिंग करवा माटे कई हेमर अनुकूल है? तो एनो राइट आंसर है बॉलपिन हेमर। त्यारबाद नवो प्रश्न, शीट मेटल में 45 डिग्री ना खूणा में कई नोच कटिंग करवामां आवे छे? तो एनो राइट आंसर छे स्लेंट नोच। त्यारबाद नवो प्रश्न, शीट मेटलनी बे एज ने एक साथे जोड़ीने बनावेल जॉइंटनुं नाम शुं छे? तो जे शीट मेटलनी बे एज छे एने एक साथे जोड़ीने ए जॉइंटनुं नाम छे सीम जॉइंट। त्यारबाद नवो प्रश्न, रिवेटिंग में नीचे आपेल आकृति में मार्क करेल एक्सपार्टनुं नाम जणावो? तो एक्सपार्टनुं नाम छे फुल रिंग टूल। त्यारबाद नवो प्रश्न, नीचे आकृति में आपेल सीमनुं नाम जणावो? तो आ सीमनुं नाम छे लेप सीम। त्यारबाद नवो प्रश्न, हीटिंग करती वक्ते पाउडरना स्वरूपमां सोल्डरिंग अने बाष्पीभवन माटे क्या फ्लक्सनो उपयोग थाय छे? तो हीटिंग करती वक्ते पाउडरना स्वरूपमां सोल्डरिंग अने बाष्पीभवन माटे एमोनिया क्लोराइड फ्लक्सनो उपयोग करवामां आवे छे। त्यારબાદ નવો પ્રશ્ન, રિવેટ હેડના પ્રક્ષેપણને ટાળવા માટે કયા રિવેટનો ઉપયોગ થાય છે? તો રિવેટ હેડનું જે પ્રક્ષેપણ છે એનું જે હેડ છે એને ટાળવા માટે કાઉન્ટરસંક હેડ રિવેટનો ઉપયોગ થાય છે। મિત્રો, કાઉન્ટરસંક હેડ રિવેટમાં એ ફાયદો થાય છે કે એનું જે હેડ છે એ કાઉન્ટર સિંકિંગ કરેલા પાર્ટમાં મેચ થઈ જાય છે, એટલે તેનું હેડ બહાર નથી નીકળતો। ત્યારબાદ નવો પ્રશ્ન, એક માઇલ્ડ સ્ટીલના જોબમાં હાઈ સ્પીડ સ્ટીલ ડ્રિલ દ્વારા ડ્રિલિંગ કરવા માટે આરપીએમ શોધો, જેમાં ડ્રિલનો ડાયમીટર આપ્યો છે ડી બરાબર 24 મિલીમીટર અને કટિંગ સ્પીડ વી બરાબર આપી છે 30 મીટર પ્રતિ મિનિટ। તો મિત્રો, આપણે આનું કેલ્ક્યુલેશન જોઈએ। તો કેલ્ક્યુલેશનમાં આપણને દર્શાવ્યું છે વી બરાબર પાઈ ડી એન છેદમાં 1000। તો મિત્રો, વીની વેલ્યુ આપણને આપી છે 30 મીટર અને જે અહીંયા દર્શાવી છે, ઓકે ફ્રેન્ડ્સ, અને પાઈની વેલ્યુ છે 22/7, ડીની વેલ્યુ છે 24 મિલીમીટર અને એન આપણે શોધવાનો છે અને છેદમાં છે 1000। તો મિત્રો, હવે આના કેલ્ક્યુલેશનમાં આગળ વધીએ। તો સૌ પ્રથમ આપણે 30×7×1000 અહીંયા મૂકવાના છે, ત્યારબાદ છેદમાં આવે છે 22×24। તો મિત્રો, આના આપણે છેદ ઉડાડતા આપણને જે આરપીએમ મળે છે 397.72 આરપીએમ અને તેની લમસમ છે 400 આરપીએમ, ઓકે ફ્રેન્ડ્સ। તો આ હતું કેલ્ક્યુલેશન, ચલો આગળ વધીએ। ત્યારબાદ નવો ક્વેશ્ચન, એક સ્ટીલ પ્લેટનું વજન શોધો જેમાં તેની લંબાઈ 2000 મિલીમીટર, પહોળાઈ છે 500 મિલીમીટર અને જાડાઈ છે 4 મિલીમીટર અને તેની ઘનતા છે 7.85 g/cm³। તો મિત્રો, આપણે આનું કેલ્ક્યુલેશન જોતાં ખ્યાલ આવે છે કે સૌપ્રથમ આપણે ઘનફળ શોધવાનું છે, જેમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા જાડાઈ આપી છે। તો લંબાઈ છે 2000, પહોળાઈ છે 500 અને જાડાઈ છે 4 મિલીમીટર। મિત્રો, આ ત્રણેયનો ગુણાકાર કરતાં આપણને મળે છે વેલ્યુ 40,00,000 મિલીમીટર ઘન। હવે મિત્રો, મિલીમીટર ઘન છે તેને આપણે સેન્ટીમીટર ઘનમાં ફેરવવાની છે। તો સેન્ટીમીટર ઘનમાં ફેરવવા માટે સૌપ્રથમ આપણે 40,00,000/1000 મિલીમીટર ઘન મૂકવા પડશે। તો મિત્રો, 1000 કેવી રીતે આવ્યા? તો 1 સેન્ટીમીટર ઘન બરાબર થાય છે 10 મિલીમીટર ઘન, ઓકે ફ્રેન્ડ્સ। 1 સેન્ટીમીટર ઘન બરાબર થાય છે 10 મિલીમીટર ઘન। 10 મિલીમીટર ઘનનો મતલબ છે 10×10×10, ઓકે ફ્રેન્ડ્સ। તો 10×10×10 કરતાં આપણને મળે છે 1000, જે આપણે 40,00,000ના છેદમાં મૂકવાના છે।
અને 40 લાખના છેદમાં મુક્તા આપણને મળે છે 4000 સેન્ટીમીટર ઘન. ઓકે ફ્રેન્ડ્સ, તો આ તું ઘનફળ. હવે આપણે શોધવાનું છે વજન. તો મિત્રો, વજન બરાબર છે ઘનફળ ગુણ્યા ઘનતા. તો ઘનફળ છે આપણું 4000 અને ઘનતા છે 7.85. તો એ બંનેનો ગુણાકાર કરતાં આપણને મળે છે 31400 ગ્રામ. અને ગ્રામનું આપણે કેજીમાં કન્વર્ટ કરવાનું છે, તો આપણને મળે છે 31.4 કેજી, જે એનો રાઇટ આન્સર છે મિત્રો. ઓકે ફ્રેન્ડ્સ, ચલો આગળ વધીએ. ત્યારબાદ નવો પ્રશ્ન, ગ્રુવરનો શું હેતુ છે? તો ગ્રુવરનો હેતુ છે સીમને બંધ કરવા અને લોક કરવા માટે, જે સાંધો છે તેને લોક કરવા અને બંધ કરવા માટે. ત્યારબાદ નવો પ્રશ્ન, પીગળેલ શોલ્ડર સાથે ધાતુના ક્ષેત્રને કવરિંગ કરવાનું કાર્ય શું છે? તો પીગળેલ શોલ્ડર સાથે ધાતુના ક્ષેત્રને કવરિંગ કરવાનું કાર્ય છે ટીનિંગ, કે જેને દેશી ભાષામાં કલાઈ પણ કહી શકે છે. ત્યારબાદ નવો પ્રશ્ન, સાઇડની ધારથી પ્રથમ રિવેટનું અંતર કેવી રીતે નક્કી કરવામાં આવે છે? તો એનો રાઇટ આન્સર છે 2 ગુણ્યા રિવેટનો ડાયામીટર, જેને શોર્ટમાં આપણે 2D પણ કહી શકીએ છીએ. મિત્રો, આકૃતિ જોતાં ખ્યાલ આવે છે કે જેમાં આ જે પાર્ટ છે તે સાઇડની ધાર છે. સાઇડની ધારથી પ્રથમ રિવેટનું અંતર, આ જે પ્રથમ રિવેટ છે મિત્રો, એ પ્રથમ રિવેટના અંતરને આપણે 2Dથી શોધી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો, અહીંયા છે રિવેટના સેન્ટરથી સેન્ટર સુધીની લંબાઈ, કે જે રિવેટના સેન્ટરથી સેન્ટર સુધીનું અંતર કેવી રીતે શોધવું? તો એને આપણે 3Dથી શોધી શકીએ છીએ, મતલબ કે 3 ગુણ્યા રિવેટનો ડાયામીટર. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે જે પ્રથમ રિવેટનું અંતર છે અને રિવેટના હેડથી હેડ સુધીનું અંતર આવી રીતે શોધી શકીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિવિધ પ્રકારના હેમ અને સીમ બનાવતી વખતે એલાઉન્સ શા માટે જરૂરી છે? તો એલાઉન્સનો મતલબ થાય છે જાણી જોઈને આપવામાં આવતી જગ્યા. તો એલાઉન્સ શા માટે જરૂરી છે? તો સાચી સાઇઝ જાળવવા તથા તાકાતમાં વધારો કરવા માટે. ત્યારબાદ નવો પ્રશ્ન મિત્રો, જોઈન્ટ અને શોલ્ડર માટે કઈ શીટ મેટલ સૌથી સરળ છે? તો જોઈન્ટ અને શોલ્ડર માટે ટીનેટ પ્લેટ એ સૌથી સરળ છે. ત્યારબાદ નવો પ્રશ્ન, કઈ શીટ ખુલ્લા વાતાવરણમાં તથા પાણીના સંપર્કમાં પણ સારું કામ આપે છે? તો એનો રાઇટ આન્સર છે ગેલ્વેનાઇઝ આયર. ત્યારબાદ નવો પ્રશ્ન, રિવેટિંગ ઓપરેશનમાં ડ્રિફ્ટનો ઉપયોગ કરવાનો શું હેતુ છે? તો એનો રાઇટ આન્સર છે રિવેટિંગ હોલને એક લાઇનમાં ગોઠવવા માટે. ત્યારબાદ છે નવો પ્રશ્ન, શીટ મેટલમાં શીટ કાપતી વખતે શીટની નીચે બર કેમ પડે છે? તો એનો રાઇટ આન્સર છે ક્લિયરન્સ ન હોવાથી. ઓકે ફ્રેન્ડ્સ, તો આજનો ટોપિક અહીંયા સમાપ્ત થાય છે. આવનારા વિડીયોમાં આપણે ફરી મળીશું. જેથી કરીને વિડીયોઝ પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. મિત્રો, તમારી લાઇક શેર અને સબસ્ક્રાઇબ અમને પ્રોત્સાહન આપે છે, જેથી કરીને તમે વધુમાં વધુ વિડીયોને શેર કરો અને જે મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.